સલામુ અલેકુમ વિદ્યાર્થીઓ, તારીખ 23/2/2021, ધોરણ 5, પુસ્તકમાં પેજ નંબર 196 થી 199 પાઠનું વાંચન કરવાનું છે વિદ્યાર્થીઓ. તો ચાલો શરૂઆત કરીએ. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ શા માટે? આવી રમૂજી યુક્તિ. તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા માનીને પૂના લઈ આવ્યા. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો મરાઠી બોલતા. મમતા તેના પિતા સાથે ચેન્નાઈમાં રહે છે. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેને બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે. હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. ચર્ચા કરો. મીના અને મમતા સમાન છે, તફાવત શું છે? તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા છે? તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો કે જે સમાન દેખાતા નથી? મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા. ઉદાહરણ તરીકે મીના 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત તો તે પણ 2 ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી રીતે ભાષા, સંગીત, વાંચન કે ગુંથન શીખીએ છીએ, જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે. આ પરિવારમાંથી સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો. કેટલા બાળકો આ કરી શકે છે તે લખો. તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભના મોંમાં અંદરની પાછળ તરફ વાળો. બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી અને વાળો. તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો. ચોથું, તમારા અંગૂઠાને તમારા કાંડાને અડાડો. તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરી વી આકાર બનાવો. તમારા કાનને અડક્યા વગર હલાવો. જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાં પણ કોઈને આવું કરવા કહો. કેટલા બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી જ મળ્યા છે? ના ના, ચિંતા ના કરો. જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી, પરંતુ માતા પિતા તરફથી આ નહીં. શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ, પરંતુ તે ક્યારેય તે એના કામ અને જીવનમાં વચ્ચે આવેલા નથી. લાંબુ અંતર ચાલવું કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે તો તેના આ વિશે ડૉક્ટર સાથે વાત કરી. શું તમને પોલિયો વિશે કંઈ વાંચ્યું છે, સાંભળ્યું છે ક્યાં? શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? શું તમે કોઈને જાણો છો અને પોલિયો થયો હોય? વટાણા સાથે પ્રયોગ કરો. લીસા કે ખરબચડા. ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડલનો જન્મ થયો હતો. તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટી જઈને અભ્યાસ કરવા નાણાં ન હતા, પૈસા ન હતા. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે. જે તમને જોઈતું હતું પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠમાં બગીચામાં 28,000 છોડ પર પ્રયોગો કર્યા.
कर्या, तेमने सखत मेहनत करी, घना अवलोकनों भेगा कर्या अने नवी शोध करी, कई एवं शोध्यू कि जे ते समयना वैज्ञानिकों पण समझी सक्या। मेंडलना मृत्युना घना वर्षों पछी ज्यारे अन्य वैज्ञानिके आवो प्रयोग कर्यो अने मेंडले जे पहलेथी लख्युं हतुं ते वाँच्युं त्यारे ते समझी सक्या। मेंडले आ छोड़मां शुं शीख्युं? तो तेमने शोधी काढ्युं के वटाणाना छोड़मांथी केटलाक लसणो एवा छे के जे जोड़ीमां होय छे, जेम के बीज खड़बचड़ा के लीसा ते पीरा छे के लीला अने छोड़ ऊंचो छे के नीचो, तेना सिवाय कईक नहीं। छोड़ना बीज खड़बचड़ा के लीसा होय ते छोड़ने आवनारी पेढ़ीना छोड़ना बीज पण खड़बचड़ा के लीसा हशे। कोई भी थोड़ा खड़बचड़ा ने थोड़ा लीसा एवं मिश्रित न हता, आउज तेमने रंग साथे प्रयोग करता पन जोवा मर्यो। जेना बीज लीसा लीला के पीरा होय तेना नवा बीज पन लीला के पीरा ज आवे छे। बीजनी नवी नवी पेढ़ीमां पन लीसा के पीरा रंगनुं मिश्रण न हतुं। मेंडले दर्शाव्युं कि आवनारी पेढ़ीना वटाणाना छोड़मां पीरा बीजवाळा छोड़ वधु हशे। तेमणे पण दर्शाव्युं कि आवनारी पेढ़ीना वटाणाना छोड़ लीसा बीज धरावता हशे, एवं केवी अद्भुत शोध। थोड़ू परिवारमांथी थोड़ू परिस्थितिओमांथी विभाने तेना नानाजीना मोटेथी हसवाना अवाज परथी दूर सुधी खबर पड़ी गई के तेओ आवी रह्या छे। तेना नानाजी मोटा अवाजे वात करे छे, तेमने सांभळवामां तकलीफ छे। तमारा घरना एवा लोको छे के जे अवाजे वातो करता होय, शुं तमने टेव छे के पछी तेओ बराबर सांभळी सकता नथी? एवो समय छे ज्यारे तमे केटलाक लोकोनी सामे मोटेथी वात करता नथी, ज्यारे कोनी साथे केम तमे क्यारे मोटेथी बोली सको छो? केटलाक लोको तमने सरखू संभराय ते माटे कानमां यंत्र पहेरे छे, केटलाक लोको तमने बीजी रीते मदद करवा लाकड़ी के चश्मानो उपयोग करे छे। आवुं जे करता होय तेवा कोईने तेमने तमे जाणो छो? जे लोको सरखू सांभळी सकता नथी तेमनी साथे वात करो, तेओ ते मुश्केली जन्मथी ज शोधो। तेओ सांभळवानी तकलीफ क्यारथी चालू थई, तेओने केवी मुश्केलीनो सामनो करवो पड़े छे? आपने जोयू के थोड़ा लक्षणो अथवा टेवो आपने परिवार तरफथी मळे छे, थोड़ी वस्तुओ अने कौशल्यो आवडत आपने परिस्थितिओमांथी शीखीए छे। समय साथे आपनी आवडत बदलाय छे, कोई बीमारी अथवा वधती उमरना कारणे बधुं साथे मळी आपणे शुं आपणे जीए छे, आपणे शुं शीख्या? तमे शुं विचारो छो? तमने तमारा माता तरफथी शुं शुं मळ्युं छे? तमने तमारा पिता तरफथी शुं मळ्युं छे? तो विद्यार्थीओ आगळ प्रकरण पूरू थाय छे। तमारे घरेथी होमवर्कमां पेज नंबर 196 199 सुधी पेजनुं पाठनुं वाँचन करवानुं छे। अल्लाह हाफिज। पेज नंबर 196 199 पाठनुं वाँचन करवानुं छे। अल्लाह हाफिज।